आगामी रामनवमी में योजनार उमिया माताजी मंदिर अमृत महोत्सव निमित्ते कच्छ वांढाईनी धरती पर सौ प्रथमवार सहचंडी महायज्ञ आयोजन करना छे। जे माटे यज्ञशाळाना कार्यनो शुभारंभ दाता झवेरबेन सामजी भाई लघाभाई धोड़ परिवार हस्ते शुभ मुहूर्त में विजय ध्वज आरोहण करायो हतो। उमिया माताजी संस्थान वांढाई कच्छना संस्था ट्रस्टीओ ज्ञातिना इतिहास में आज दिवस सुवर्ण अक्षरे लखाई रह्यो छे। महोत्सव की आछेरी झलक सभा समक्ष मूकी थी, जेमा महोत्सव प्रसंगे गुजरात मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल और केन्द्रीय मंत्री पुरुषोत्तम भाई रूपाला तारीख 28/3/2023 समाज जागरण सभा में उपस्थित रहेशे। महोत्सव में प्रथम दिवसे शोभायात्रा, बपोर बाद धर्मसभा, तेमज लक्ष्मी नारायण केन्द्र स्थान मार्गदर्शकों संतो उपरांत अन्य आमंत्रितों संतगण मध्यस्थ रही अमृतवाणी पीरसे। रात्रे संस्थान इतिहास दर्शावती डॉक्यूमेंट्री निदर्शन कर सभा में महोत्सव तैयार कराये मानु नोतरू पत्रिका ने महानुभवों हस्ते ज्ञाति गंगा समक्ष वहती मुकाई थी। કે જે આપણે આ માતાના પટાંગણમાં સહસ્ત્રચંડી યજ્ઞનું આયોજન કર્યું છે, સહસ્ત્રચંડી યજ્ઞનું મહાત્મ્ય એટલે આમાં દુર્ગા સપ્તસદીના 1000 પાઠનું 100 બ્રાહ્મણો દ્વારા પઠન થશે અને પઠન તે પણ સ્વરમાં અને પઠન થયા પછી એનો દશાંશ યજ્ઞ હોમ થશે। આ યજ્ઞની અંદર 51 કુંડ રાખ્યા છે અને 51 કુંડની અંદર 102 જોડી જજમાન આમાં આહુતિ હોમ કરશે, એટલે લગભગ 1.25 લાખ આહુતિ આમાં હોમ થશે। અને આ યજ્ઞની અંદર મહાભવ્યથી ભવ્ય યજ્ઞ છે। અત્યાર સુધીમાં જે સહસ્ત્રચંડીનું આયોજન આ કચ્છની અંદર ક્યાંય પણ થયું નથી, કોઈ પણ જ્ઞાતિમાં થયું નથી, પહેલું જ આપણી આ જ્ઞાતિમાં મા ઉમિયાના આંગણે થઈ રહ્યું છે। તેમાં આ યજ્ઞની અંદર 500 કિલો ઘી હોમાશે, 1000 કિલો ઔષધિ હોમાશે અને કાષ્ટ તેમજ આ પૂજાપો અને અહીંયા આખા અમારા કડવા પાટીદાર જ્ઞાતિના જે આખા દેશની અંદર માણસો જુદી જગ્યાએ વસે છે એ દરેક માણસો અહીંયા આવી અને આ જ્ઞાતિનામાં યજ્ઞમાં ભાગ લેશે અને બહુ જ ભવ્યથી ભવ્ય ઉજવાશે। તેની સાથે અમારી સભામાં ભવ્યથી શોભાયાત્રા તેમજ આ કાર્યમાં આપણા ગુજરાતના પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપશે। આપણે જે સહસ્ત્રચંડી યજ્ઞ છે એનું છે દરમિયાન જે આ 4 દિવસનો મુખ્ય કાર્યક્રમ છે એમાં 3 દિવસ રાત્રિ કાર્યક્રમો પણ છે। રાત્રિ કાર્યક્રમોની અંદર પ્રથમ દિવસે આ સંસ્થાની જ્યારે શરૂઆત થઈ તો એની ડોક્યુમેન્ટરી જે બનાવી છે એનું વિશાળ LED ઉપર નિદર્શન કરવામાં આવશે કે આવનારી પેઢી યુવાનો પણ જોઈ શકે કે વડીલોએ કેવા કપરા સમયની અંદર સંતોના આશીર્વાદ લઈ અને સંસ્થાને ઊભી કરી છે, એટલે યુવાનોને પણ એક માર્ગદર્શન મળે એટલા માટે આ ડોક્યુમેન્ટરીનું એક બનાવી છે, તો એ દેખાડવામાં આવશે। ત્યાર પછી પ્રખ્યાત મ્યુઝિકલ ગ્રુપ કે જે કુળદેવીમાં ઉમિયાના ગરબા સાથે જોડાયેલું છે એ સાગર પટેલનું ઊંઝાથી ગ્રુપ આવશે એક રાતના, એ પણ ખૂબ જ માતાજીના ગરબા ગવડાવી અને માઈ ભક્તોને સૌને પ્રફુલ્લિત કરશે। ત્યાર પછી એક દિવસ આપણે સામાજિક નાટક એનું પણ આયોજન રાખ્યું છે, તો આ રાત્રિ કાર્યક્રમ છે અમારા। અને જે દિવસના કાર્યક્રમો છે એમાં સર્વે જ્ઞાતિજનો હોદ્દેદારો દરેક સંસ્થાઓના અહીંયા ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપશે, સંસ્થાના દરેક સંસ્થાના પ્રમુખો પણ આવશે, ધર્મસભાની અંદર અલગ અલગ સંતો આવી અને એ પણ પોતાની અમૃતવાણીનું રસપાન કરાવશે,
અને ખૂબ જ જબરેપાઈ આ કાર્યક્રમ જે જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે એક યુવાઓને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું, દૂર દૂર સુધી જે યુવાઓ કચ્છ મૂકી વતન મૂકી અને બહાર વસવાટ કરે છે અને કચ્છ સુધી આવતા નથી ઘણા બધા ભાઈઓ, એવા યુવાઓને એક વિનંતી છે અમારી કે આપણું આ વતન છે આપણા મૂળિયા કચ્છની અંદર છે. અત્યારે કર્મભૂમિ તમે ભલે બેંગ્લોર હોય, હૈદરાબાદ હોય, દિલ્હી હોય, ગમે ત્યાં હો, તો આપ આવો, આવો સહસ્ત્ર ચંડીનો એક લાભ લ્યો અને આવો જબરજસ્ત જ્યારે કાર્યક્રમ થાય છે તો એનો લાભ લ્યો અને માતાજીના આશીર્વાદ મેળવો એવી સર્વે યુવાનોને એક વિનંતી છે. તાપીના વાલોડ પોલીસ સ્ટેશન બહાર દેશી હાથ બનાવટનો વિસ્ફોટકનો બ્લાસ્ટ થયો હતો. પોલીસ સ્ટેશન સકમંદ શખ્સોને પણ